नमस्कार तालीम आपके मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सबनु स्वागत करूँ छू। मित्रों, आज सेशन में आप लोग सीखवाना छे सेमेस्टर वन में टॉपिक टू। टॉपिक नो टाइटल छे इंग्लिश लिटरसी, जेमा चैप्टर नंबर 8। चैप्टर 8 नु नाम छे फंक्शनल ग्रामर। फंक्शनल ग्रामर एमा आपणे भणवाना छे पार्ट 3, અને પાર્ટ 3માં ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, એટલે કે વાક્યોનું રૂપાંતરણ। તો વાક્યોનું રૂપાંતરણ કેવી રીતે થાય એ આપણે અહીંયા સમજવાના છીએ। તો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એટલે કે વાક્ય રૂપાંતર। તો વાક્ય રૂપાંતર એટલે વાક્યના મૂળ અર્થને બદલ્યા વગર તેના રૂપમાં ફેરફાર કરવામાં આવે તો એને વાક્ય રૂપાંતર કહેવાય છે। વાક્ય રૂપાંતર માટે નો સૂનર ધેન, not only but also, unless, adding or removing to, આ બધા જ અલગ અલગ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્યનું રૂપાંતરણ કરવાનું હોય છે। તો આપણે એક પછી એક સમજતા જઈએ। સૌથી પહેલા નો સૂનર ધેન આ શબ્દનો પ્રયોગ કરી અને આપણે વાક્યનું રૂપાંતરણ કરવાનું છે। તો નો સૂનર ધેનનો અર્થ છે કે એક ક્રિયા થઈ તેની સાથે જ બીજી ક્રિયા થઈ, એક ક્રિયા થઈ તત્કાલ એના પછી તરત જ બીજી કોઈ ક્રિયા થઈ છે, આવું જ્યારે દર્શાવવું હોય ત્યારે આપણે નો સૂનર ધેન આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ। નો સૂનર ધેન એક ક્રિયા પછી તત્કાલ જ બીજી ક્રિયા કરવામાં આવી છે, આવો મતલબ દર્શાવવા માટે નો સૂનર ધેનનો ઉપયોગ કરવામાં આવશે। એક્ઝામ્પલ જોઈએ, લાઈક અહીંયા આપ્યું છે કે વેન હી વોઝ પ્રેઝન્ટેડ વિથ ધ ટ્રોફી હી સ્ટાર્ટેડ ક્રાઇંગ। વેન હી વોઝ પ્રેઝન્ટેડ વિથ અ ટ્રોફી એટલે જ્યારે એને ટ્રોફી આપવામાં આવી, હી સ્ટાર્ટેડ ક્રાઇંગ, ત્યારે તે રડવા માંડ્યો। તો અહીંયા એક ક્રિયા થઈ ટ્રોફી આપવાની, એના પછી તરત જ બીજી ક્રિયા થઈ એને રડવાની। હવે આ વાક્ય છે એને આપણે નો સૂનરથી આપણે જોડવું છે, તો આ પ્રમાણેનો આન્સર થશે નો સૂનર વોઝ હી પ્રેઝન્ટેડ વિથ અ ટ્રોફી ધેન હી સ્ટાર્ટેડ ક્રાઇંગ। તો નો સૂનર, પછી આ પહેલું વાક્ય લખ્યું અને ત્યારબાદ આ કોમા કાઢી એની જગ્યાએ ધેન લખી અને પછી બીજું વાક્ય લખ્યું, તો નો સૂનર વોઝ હી પ્રેઝન્ટેડ વિથ અ ટ્રોફી, જેવું તેને ટ્રોફી આપવામાં આવી કે તરત જ હી સ્ટાર્ટેડ ક્રાઇંગ, તરત જ તે રડવા માંડ્યો। તો નો સૂનર ધેન એટલે કે જેવું કે તરત જ, આ એનો ગુજરાતી મતલબ થાય, જેવું કે પછી તરત જ, જેવું એને ટ્રોફી આપવામાં આવી તરત જ તે રડવા માંડ્યો। ત્યારબાદ નોટ ઓનલી બટ ઓલ્સો, નોટ ઓનલી બટ ઓલ્સો એટલે શું? તો માત્ર કોઈ એક વસ્તુ નહીં બીજી પણ, એવો આપણે મતલબ દર્શાવવો હોય ત્યારે નોટ ઓનલી બટ ઓલ્સોનો ઉપયોગ થાય છે। માત્ર આ નહીં તે પણ, આવો જ્યારે મતલબ દર્શાવવો હોય, તો જ્યારે આપણે કોઈ બે વિકલ્પો વિશે વાત કરતા હોઈએ અને તેમાં બંનેને સમાન મહત્વ દર્શાવવું હોય, તો માત્ર પહેલો વિકલ્પ નહીં બીજો પણ, આ બંને વિકલ્પનું સમાન મહત્વ જ્યારે આપણે દર્શાવવું હોય ત્યારે નોટ ઓનલી બટ ઓલ્સોનો ઉપયોગ કરવામાં આવે છે। એક્ઝામ્પલ જોઈએ તો મીરા એન્ડ સીતા આર ઇન્ટેલિજન્ટ, તો મીરા પણ ઇન્ટેલિજન્ટ છે અને સીતા પણ ઇન્ટેલિજન્ટ છે, તો બંને વિકલ્પ છે અહીંયા અને આપણે નોટ ઓનલી બટ ઓલ્સોથી કનેક્ટ કરવું છે। તો કેવી રીતે કરી શકાય? તો પહેલા વિકલ્પની આગળ નોટ ઓનલી અને બીજા વિકલ્પની પાસે બટ ઓલ્સો, તો નોટ ઓનલી મીરા, નોટ ઓનલી મીરા બટ ઓલ્સો સીતા ઇઝ ઇન્ટેલિજન્ટ, તો માત્ર મીરા જ નહીં સીતા પણ ઇન્ટેલિજન્ટ છે। ત્યારબાદ હી એટ એન એપલ એન્ડ ડ્રિંક અ ગ્લાસ ઓફ મિલ્ક, હી એટ એન એપલ એટલે તેણે સફરજન ખાધું ને ડ્રિંક અ ગ્લાસ ઓફ મિલ્ક ને તેણે એક ગ્લાસ દૂધ પીધું,
તો હવે આને નોટ ઓનલી બટ ઓલ્સો થી જોડવું હોય તો કેવી રીતે કરી શકાય? તો હી નોટ ઓનલી એટ એન એપલ, તેણે માત્ર સફરજન ખાધું જ નહીં, બટ ઓલ્સો ડ્રેન્ક અ ગ્લાસ ઓફ મિલ્ક, પરંતુ એક ગ્લાસ દૂધ પણ પીધું. તો આ રીતે નોટ ઓનલી બટ ઓલ્સોથી આપણે વાક્ય જોડી શકીએ. ત્યારબાદ યુઝ અનલેસ. અનલેસ નો ઉપયોગ આપણે કરવું હોય તો ઇફ અને અનલેસ, એટલે જો, ઇફ નો મતલબ થાય જો તો, અને અનલેસ નો મતલબ થાય જો નહીં તો. તો આ શબ્દનો ઉપયોગ ત્રણ સંજોગોમાં કરી શકાય છે. તો ઇફ પ્લસ નોટ એટલે અનલેસ, માત્ર ઇફ નો મતલબ થાય જો તો, પણ ઇફ પ્લસ નોટ કરીએ એટલે અનલેસ થયું. તો અનલેસ નો મતલબ થાય જો નહીં તો. એક્ઝામ્પલ જોઈએ. ઇફ યુ વોટર ધ પ્લાન્ટ્સ દે વિલ નોટ ડાય, જો તમે છોડને પાણી પાસો તો તે મરશે નહીં. તો ઇફ અને નોટ અહીંયા આવ્યું, તો આમાં અનલેસ નો ઉપયોગ આપણે કરીએ. તો અનલેસ યુ વોટર પ્લાન્ટ, એટલે જો તમે પાણી નહીં પાઓ, દે વિલ ડાય, તો તે મરી જશે. પાણી પાસો તો એ મરશે નહીં, આ પહેલા વાક્યનો મતલબ શું થયો? તો જો તમે છોડને પાણી પાસો તો તે મરશે નહીં. હવે એની જગ્યાએ આપણે અનલેસ લગાવ્યું, તો અનલેસમાં શું કર્યું? અનલેસ યુ વોટર ધ પ્લાન્ટ, જો તમે પાણી નહીં પાઓ તો, દે વિલ ડાય, તો તે મરી જશે. તો વાક્યનો મતલબ તો એક જ રહ્યો, પણ અહીંયા આપણે નકારાત્મક નોટ ઉમેર્યું હતું, એની જગ્યાએ આ અનલેસ શબ્દ છે એ પોતે જ નકારાત્મક છે, એટલે નોટ ઉમેરવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ અનલેસનો ઉપયોગ, એમાં ઇફ અનલેસ પ્લસ નોટ, હવે અનલેસની સાથે નોટ આપેલું હોય ત્યારે આપણે ઇફનો ઉપયોગ કરીએ. તો ઉદાહરણ તરીકે, ઇફ યુ રીડ યુ વિલ લર્ન, ઇફ યુ રીડ, જો તમે વાંચશો, યુ વિલ લર્ન, તો તમે શીખશો. તો ઇફનો મતલબ થાય જો તો, જો તમે વાંચશો તો તમે શીખશો. હવે આની જગ્યાએ આપણે અનલેસ વાપરવું છે. તો અનલેસ યુ રીડ, અનલેસ એટલે જો નહીં તો, જો તમે વાંચશો નહીં તો તમે શીખશો નહીં. તો યુ વિલ નોટ લર્ન, અનલેસ યુ રીડ યુ વિલ નોટ લર્ન, જો તમે વાંચશો નહીં તો તમે શીખશો નહીં. ઓનલી ઇફ, જ્યારે વાક્યની અંદર ઓનલી ઇફ આપેલું હોય તો ઓનલી ઇફને દૂર કરીને જગ્યાએ નેવર અનલેસનો ઉપયોગ આપણે કરવો પડશે. તો એક્ઝામ્પલ જોઈએ. મંકીઝ ફાઇટ ઓનલી ઇફ દે આર 100-1. સોની સામે, એકની સામે 100 હોય, 100-1, મતલબ એકની સામે 100 હોય તો જ મંકીઝ છે એ ફાઇટ કરે છે, નહીંતર એ ફાઇટ કરતા નથી. તો નહીંતર એ ફાઇટ કરતા નથી એવો મતલબ આપણે દર્શાવવા માટે અનલેસની સાથે નેવર ઉપયોગ કરવાનો. તો મંકીઝ નેવર ફાઇટ અનલેસ દે આર 100-1. જ્યાં સુધી એકની સામે 100 નથી હોતા ત્યાં સુધી એ લોકો ફાઇટ કરતા નથી. તો આમ આપણે ઓનલી ઇફ એને દૂર કરીને નેવર પ્લસ અનલેસનો ઉપયોગ કર્યો. ત્યારબાદ રિમૂવ ટુ. વાક્યમાં ટુ આપેલું હોય એને આપણે દૂર કરવું હોય તો એના માટે ઉદાહરણ જોઈએ. ટુનો અર્થ અતિશય અથવા તો ના ઉપરાંત એમ થઈ શકે. હી ઇઝ ટુ શાય, શાય એટલે શરમાળ, તો તે અતિશય શરમાળ છે અથવા ખૂબ જ શરમાળ છે. ત્યારબાદ શી ઇઝ બ્યુટિફુલ એન્ડ સ્માર્ટ ટુ, તો અહીંયા ટુ નો મતલબ છે ઉપરાંત. શી ઇઝ બ્યુટિફુલ એન્ડ સ્માર્ટ ટુ, તો મતલબ તે સુંદર હોવા ઉપરાંત હોશિયાર પણ છે. તો અહીંયા ઉપરાંત એવો મતલબ દર્શાવવા માટે ટુ નો ઉપયોગ થયો. હવે આપણે ટુ ના અલગ અલગ ઉપયોગો વિશે સમજીએ. તો ટુ નો મતલબ છે ઓલ્સો અથવા નોટ ઓનલી બટ ઓલ્સો, અથવા એઝ વેલ એઝ, અથવા બોથ એન્ડ. અહીંયા ટુ નો ઉપયોગ છે એ આના ઉપરાંત બીજું એવો પણ મતલબ થઈ શકે. તો જોઈએ એમાં ઉદાહરણ. હી હેઝ અ કાર એન્ડ મોટરસાઇકલ ટુ, તો અહીંયા એનો મતલબ છે કે એની પાસે કાર પણ છે અને મોટરસાઇકલ પણ છે. તો અહીંયા ટુ નો મતલબ આના ઉપરાંત, કારના ઉપરાંત મોટરસાઇકલ પણ છે. તો અહીંયા આપણે ટુ દૂર કરી અને એની જગ્યાએ ઓલ્સો ઉમેરી દીધું. જુઓ,
ही हेज અ કાર એન્ડ અ મોટરસાઇકલ ઓલ્સો, તેની પાસે કાર પણ છે અને મોટરસાઇકલ પણ છે. હવે ઓલ્સોને બદલે નોટ ઓનલી બટ ઓલ્સો ઉમેરવું છે, તો હી હેઝ નોટ ઓનલી અ કાર બટ ઓલ્સો અ મોટરસાઇકલ, તેની પાસે માત્ર કાર જ નથી પણ મોટરસાઇકલ પણ છે. ત્યારબાદ હી હેઝ અ કાર એઝ વેલ એઝ અ મોટરસાઇકલ, તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ટુ કાઢી એની જગ્યાએ એઝ વેલ એઝનો ઉપયોગ કર્યો, તો હી હેઝ અ કાર એટલે તેની પાસે કાર છે, એઝ વેલ એઝ અ મોટરસાઇકલ એટલે મોટરસાઇકલ પણ છે. ત્યારબાદ આપણે બોથ એન્ડનો ઉપયોગ કરીએ, તો હી હેઝ બોથ અ કાર એન્ડ અ મોટરસાઇકલ, તેની પાસે કાર અને મોટરસાઇકલ બંને છે. ત્યારબાદ વાક્યમાં અર્થ બદલ્યા વગર ટુને હટાવી પણ શકાય, ટુને આપણે દૂર કરવું છે પણ વાક્યનો અર્થ ન બદલવો જોઈએ. તો અર્થ બદલ્યા વગર જ્યારે આપણે ટુને દૂર કરવું હોય તો એના ઉદાહરણો જોઈએ. થોડા સંજોગોમાં ટુનો મતલબ વેરી અથવા એક્સ્ટ્રીમલી, આવો મતલબ કરી શકાય. ઇટ ઇઝ ટુ હોટ, ખૂબ જ ગરમી છે, તો ખૂબ જ ગરમી છે તો અહીંયા ટુ છે એ કાઢી એની જગ્યાએ આપણે વેરી અથવા એક્સ્ટ્રીમલી લગાડી શકીએ. ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી હોટ. ત્યારબાદ ટુ નો ઉપયોગ કરીને ટુની જગ્યાએ આપણે સો ધેટ ઉમેરવું હોય, ટુ દૂર કરવું એની જગ્યાએ આપણે સો ધેટ ઉમેરવું હોય તો એના માટેના ઉદાહરણો જોઈએ. તો એનું સ્ટ્રક્ચર કેવું રહેશે, તો ટુ પ્લસ એડજેક્ટિવ પ્લસ ઇન્ફિનિટિવ હોય, બરાબર. જ્યારે વાક્યમાં ટુ આપેલું છે તો ટુની સાથે એડજેક્ટિવ અને એની પછી ઇન્ફિનિટિવ આપેલું હોય. હવે એને બદલે આપણે સો ધેટ ઉમેરવું હોય તો શું કરવું પડે, તો કે પહેલાં સો ધેટ ઉમેરવા માટે સો પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેટ અને પછી નેગેશન એટલે કે એનું નકારાત્મક વાક્ય મૂકી દેવાનું. ઉદાહરણ જોઈએ. ધ વર્ડ્સ આર ટુ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. વર્ડ્સ આર ટુ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ મતલબ આ શબ્દો સમજવા ખૂબ જ અઘરા છે. હવે અહીંયા ટુ કાઢવું છે એની જગ્યાએ આપણે સો ધેટ ઉમેરવું છે, તો ધ વર્ડ્સ આર સો ડિફિકલ્ટ. વાક્ય રચના જોઈએ, પહેલાં સો મૂકી દીધું, પછી એડજેક્ટિવ છે ડિફિકલ્ટ, પછી ધેટ. વર્ડ્સ આર સો ડિફિકલ્ટ ધેટ દે કેન નોટ બી અન્ડરસ્ટુડ. શબ્દો એટલા બધા અઘરા છે કે તે સમજી શકાય તેમ નથી. ત્યારબાદ બીજું સ્ટ્રક્ચર જોઈએ. ટુ એની સાથે એડજેક્ટિવ અને નેગેટિવ આપેલું હોય અને પછી ઇન્ફિનિટિવ આપેલું હોય. ટુ વાળું વાક્ય છે એમાં એડજેક્ટિવ પછી નેગેશન એટલે નકારાત્મક વાક્ય આપેલું હોય અને પછી ઇન્ફિનિટિવ આપેલું હોય, તો એવા સંજોગોમાં સો પછી એડજેક્ટિવ અને પછી ધેટ. તો ટૂંકમાં ટુની સાથે જો હકારાત્મક હોય તો આપણે સો ધેટમાં નકાર બનાવવાનું, અને ટુની સાથે જો નકાર હોય તો આપણે સો ધેટમાં હકાર બનાવવાનું. તો ઉદાહરણ જોઈએ. હર પરફ્યુમ ઇઝ ટુ સ્ટ્રોંગ નોટ ટુ બી નોટિસ્ડ. તેણીનું પરફ્યુમ એટલું બધું સ્ટ્રોંગ છે કે નોટિસ થયા વગર રહે નહીં, તો અહીંયા ટુ સાથે નકાર આપેલું છે. તો હવે આપણે સો ધેટ ઉમેરીએ. હર પરફ્યુમ ઇઝ સો સ્ટ્રોંગ ધેટ ઇટ કેન બી ઇઝીલી સ્યોરલી ઓર ડેફિનેટલી બી નોટિસ્ડ. તેનું પરફ્યુમ એટલું બધું સ્ટ્રોંગ છે કે તે સરળતાથી નોટિસ થઈ જાય છે. તો આ રીતે આપણે વાક્યોનું અલગ અલગ રીતે રૂપાંતરણ કરી શકીએ. આશા છે કે તમને દરેક રીત બરાબર રીતે સમજાઈ ગઈ હશે. બે થી ત્રણ વખત તમે વિડીયો જોશો એટલે ખૂબ જ સરળતાથી તમે પણ વાક્યોનું રૂપાંતરણ કરી શકશો. થેન્ક યુ.